ચૂંટણી આવતા જીએમસીએ જાણે ખજાનો ખોલ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ 300 કરોડના કામને મંજૂરી આપી દીધી છે. 300 કરોડના 75 કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. વોટર, ડ્રેનેજ અને બગીચા ખાતાના કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. ચૂંટણી આવતા જીએમસીએ જાણે ખજાનો ખોલ્યો હોય તે પ્રકારની અહીંયા અસ્થિતિ સર્જાઈ છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નિકુલ પટેલ જોડાયા છે આપણી સાથે. નિકુલ, જણાવશો એક બાદ એક કામને અત્યારે હાલ મંજૂરી મળી રહી છે. 75 જેટલા કામોને મંજૂરી મળી ગઈ, પરંતુ અત્યારે હાલ ચૂંટણી આવતા જ આ મંજૂરી મળી, શું કહેશો? જી બિલકુલ, જંગના જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને તે જોતા જ હવે જયારે એમસીએ તિજોરી ખુલ્લી મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા દિવસોથી અમદાવાદની પ્રજા માટે જે કામ નતા થઈ રહ્યા તેને એકાએક હવે જે મંજૂરીઓ મળવાની શરૂઆત થઈ ચૂકી છે ને આજે એક જ સાથે 75 કામોને મંજૂરી આપી દેવામાં આવી, જેમાં 300 કરોડ કરતા વધુની જે લાગણી છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ 300 કરોડ કરતા વધુના કામને એક જ ઝાટકે આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી, જેમાં વોટર, ડ્રેનેજ, બગીચા સહિતના અનેક જે કામો હતા કે જે વર્ષોથી અટવાયેલા હતા તે તમામ કામોને જે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે ટૂંક સમયની અંદર જ લોકસભાની ચૂંટણી જાહેરાત થવાની છે, તે પહેલા જ એએમસીએ પ્રજા માટે તિજોરી ખુલ્લી મૂકી હોય તેવો ઘાટ અહીંયા સર્જાયો છે. જી આભાર નિકુલ, સમગ્ર માહિતી બદલ.